કોટક મહિન્દ્ર બેંકના પર પરિણામ રજૂ થવાના છે તો અનુમાનની વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી આરતી જણાવો કે કોટક મહિન્દ્ર બેંકના પરિણામ આપણને કેવા રહેતા દેખાઈ શકે છે જી ભાઈ કોટક મહિન્દ્રા બેંકના પરિણામની વાત કરીએ તો આપણે જે અનુમાન જોઈ રહ્યા છે મોતીલાલ ઓસવાલ તરફથી આવતા દેખાયા છે ખાસ કરીને લોન ગ્રોથમાં સ્થિર ટ્રાન્ઝેક્શન આપણને જોવા મળી શકે છે તેવું તેઓ માન માની રહ્યા છે લાયબિલિટી ગ્રોથ જે છે તે બેંકની હેલ્ધી રહી શકે છે ને આગળ માર્જિન વધુ સંકોચિત થઈ શકે છે એ તેઓ તેમ તે કહી રહ્યા છે અસેટ ક્વોલિટીની વાત કરીએ તો તે થોડી ઘણી નિયંત્રણમાં રહી શકે છે તેવું મોતીલાલ ઓસવાલ માની રહ્યા છે સાથે જ પરિણામ પર નજર કરી લઈએ કે કેવા પરિણામ અપેક્ષિત છે તો એનઆઈઆઈ ક્યુ થ્રી

દેખાઈ શકે છે સાથે જ ડિપોઝિટની વાત કરીએ તો રૂપી ટર્મમાં જે ચાર લાખ ચૌદ હજાર નવસો કરોડ પર હતા તે આપણને રહેતા દેખાઈ શકે છે વધીને અને રેશિયોની વાત કરી લઈએ ડિપોઝિટ ગ્રોથ ખાસ ખાસ કરીને તો બાર પોઈન્ટ નવની સામે વીસ પોઈન્ટ ચાર ટકા પર એટલે ડિપોઝિટ ગ્રોથ અહીંયા વધતો જોવા મળી શકે છે યર ઓન ધોરણે લોનની વાત કરી લઈએ તો રૂટી રૂપી ટર્મ્સમાં જે ત્રણ હજાર ત્રણ ત્રણ હજાર એકસો સાત કરોડની હતી ત્યાંથી વધી અને છત્રીસ હજાર બસો બાવીસસો કરોડની આસપાસ આપણને પહોંચતી દેખાઈ શકે છે એટલે મોટો વધારો લોન ગ્રોથ ની વાત કરીએ તો થોડો ઘણો ઘટાડો આપણને અહીંયા જોવા મળી શકે છે બાવીસ પોઈન્ટ નવ ટકાની સામે સોળ પોઈન્ટ છ ટકા પર લોન ગ્રોથ આપણને પર્સન્ટેજ વાઇઝ રહેતો દેખાય શકે છે સાથે જ ગ્રોથ એનપીએ નેટ એનપીએ ની વાત કરી લઈએ ક્યુ ક્યુ ધોરણે ગ્રોસ એનપીએમાં લગભગ એક પોઈન્ટ બોતેર ટકાથી ઘટી અને એક પોઈન્ટ ત્રેસઠ ટકા પર આપણને રહેતા દેખાઈ શકે છે જ્યારે નેટ ની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ થર્ટી સેવન ઘટી ઝીરો પોઈન્ટ થર્ટી ફોર પર આપણને રહેતા દેખાઈ શકે છે તો દરેક ફ્રન્ટી કહી શકાય એક સારા પરિણામ કોટક મહિન્દ્રા બેંક તરફથી અપેક્ષિત છે